નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર મિત્રો 16 જેમાં સ્વાધ્યાય 16.2 જેનો મિત્રો દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 260 પર મિત્રો તમને આપેલ છે, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે. જો 3 1 z 5 એ 9નો ગુણિત છે, તો જ્યાં ઝેડ એ 1 અંક છે તો ઝેડની કિંમત શું? તો અગાઉ પણ મિત્રો આપણે કિંમત શોધતા શીખ્યા. તો સરળતાથી મિત્રો, તો આપેલી સંખ્યા કઈ છે મિત્રો? 3 1 z 5 એ આપેલ સંખ્યા કઈ છે? 3 1 z 5 છે, જે મિત્રો 9ની ગુણિત છે. તો હવે મિત્રો શું કરીશું? આપેલી સંખ્યાનો આપણે સરવાળો કરી અને જોઈએ. આપેલી સંખ્યાના અંકોનો સરવાળો, સંખ્યાના અંકોનો સરવાળો. તો મિત્રો સંખ્યા કઈ આપી છે? તો 3 1 z 5 કેટલા થાય મિત્રો? 5 ને 1 6 6 ને 3 મિત્રો 9. 9 વત્તા 1 કેટલા થાય મિત્રો? સોરી, 9 વત્તા ઝેડ 1 નહીં પણ કેટલા? ઝેડ. 5 ને 3 8, 8 ને 1 9, 9 વત્તા ઝેડ. હવે મિત્રો આપણને કીધું કે ઝેડ એ કોઈ એક જ અંક છે, ઝેડ એ કોઈ એક જ અંક છે, અંક છે. તો માટે મિત્રો 9 વત્તા ઝેડ એ 9 વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા હોય, ભાગી શકાય તેવી સંખ્યા હોય. એટલે કે મિત્રો 9ના ગુણક હોય, એટલે કે 9 વત્તા ઝેડ એ 0. 9ના ગુણક કયા કયા? 0, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, ... આવી કોઈ સંખ્યા મિત્રો હોઈ શકે, આવી કોઈ સંખ્યા હોઈ શકે. તો મિત્રો આપણે ઝેડ બરાબર સૌ પ્રથમ મિત્રો 0 લઈ અને આપણે જોઈએ કે 3 a z 5 માં મિત્રો એક જ અંક હોવાથી, એક જ અંક હોવાથી કોઈ તો મિત્રો ઝેડ બરાબર 0 હોય, અથવા મિત્રો ઝેડ બરાબર કેટલા હોય? 9 હોય. કારણ કે આપણે એક જ અંક લેવાનો છે, 18 તો બે અંકની સંખ્યા થઈ ગઈ. તો આપણે લખીએ મિત્રો ઝેડ બરાબર 0, અથવા મિત્રો કેટલા હોય? 9 હોય. તો આપણે ચકાસણી કરીએ ને મિત્રો જોઈએ. ચકાસણી પહેલાં સૌ પ્રથમ ઝેડ બરાબર મિત્રો આપણે 9 મૂકતા, તો ઝેડ બરાબર 9 મૂકીએ તો કઈ સંખ્યા બને? 3 1 9 5. 3 1 9 5 સંખ્યા બને, એટલે કે 3195 સંખ્યા બને. હવે મિત્રો આ સંખ્યાનો સરવાળો કરી દઈએ. 3 વત્તા 1 વત્તા 9 વત્તા 5 કેટલા થાય મિત્રો? 3 ને 1 4, 4 ને 9 13, 13 ને 5 મિત્રો 18. તો 18 ભાગ્યા 9 કરીએ મિત્રો, તો ભાગફળ 9 દુ 18, ભાગફળ 2, તથા મિત્રો શેષ કેટલી મળે? 0. તો મિત્રો આપણે કહી શકીએ કે સંખ્યા 9 વડે વિભાજ્ય છે, તો માટે શેષ 0 મળી. તો આપણે લખીશું સંખ્યા 9 વડે નિશેષ વિભાજ્ય છે. હવે એવી જ રીતે મિત્રો ઝેડ બરાબર 0 કિંમત લઈએ અને ચકાસણી કરીએ. આપણે લઈએ ઝેડ બરાબર 0 લઈએ. ઝેડ બરાબર 0 મૂકતા આપણને કઈ સંખ્યા મળે મિત્રો? તો આપણે લખીએ 3 1 0 5. તો લખીશું 3 1 0 અને 5. હવે ચારે ચાર સંખ્યાનો મિત્રો આપણે, ચારે ચાર અંકનો મિત્રો શું કરીશું? સરવાળો. 3 વત્તા 1 વત્તા 0 વત્તા 9 સંખ્યા બને. તો કેટલા થાય મિત્રો? 9 ને 1 10, 10 ને 3 મિત્રો કેટલા થાય? અહીંયા સરવાળો કરીએ મિત્રો,
पांच छे मित्रों के अहिया पांच पांच ने एक छ छ ने त्रण मित्रों के थाय नौ। तो हवे मित्रों तमने खबर पड़ी गई कि नौ भाग्या नौ करी तो भागफल एक मळे, नौ एका नौ अने शेष शुं मळे जीरो। शेष जीरो थाय तो आपेली संख्या नौ वडे शेष विभाज्य छे। तो आपणे लखीए नौ भाग्या नौ बराबर भागफळ एक अने शेष केटली मळे मित्रों जीरो। तो माटे संख्या नवे संख्या नौ वडे निशेष विभाज्य छे। तो आवी रीते मित्रों तमे सरळताथी दाखलो गणी शको छो।